नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आप धोरण 10 नो पाठ नंबर 5 जे आप चालू है विज्ञान अने टेक्नोलॉजिकल वारसो, जेनी अंदर आप आज लैक्चर नंबर 2 अंदर भेगा थे। अगाउना लैक्चर अंदर आप धातु विद्या अने रसायण विद्या है ये प्रश्नों जोया था। आज आप 4 मार्कना बीजा 2 प्रश्नों जोवाना है, जेमा पहलो ज प्रश्न है वैदिक विद्या अने शैल्य चिकित्सा। वैदिक विद्या अने शैल्य चिकित्सा वैदिक विद्या एटले शुं? तो के भाई वैदिक शास्त्र एटले वाढकापनुं शास्त्र, एटले के जे आपणे ऑपरेशन करीए छीए, डॉक्टरो जे आपणे ऑपरेशन करीए छीए, एमां भारते केवी प्रगति करी हती, प्राचीन समयथी ज भारतनी अंदर केटली टेक्नोलॉजी छे। उदाहरण तरीके हुं तमने एम कहूँ के आपणे एवुं कहीए छीए कि भारत छे ए आध्यात्मिक देश छे, धर्मनी साथे संकळायेलो छे, मोटा भागे धार्मिक बाबतोनुं ज एनी पासे ज्ञान छे। आ पाठनी अंदर एवी साबिती आपे छे कि भारत मात्र आध्यात्मिक के धार्मिक क्षेत्रे ज आगळ नथी, परंतु एणे विज्ञान अने टेक्नोलॉजी क्षेत्रे पण खूब ज सारो एवो फाळो आप्यो छे, अने जेने कहेवाय अद्वितीय फाळो। કે આવી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે લગભગ કોઈ દેશે પોતાનો ફાળો આપ્યો નથી। થોડુંક પૌરાણિક જોઈએ, ભલે થોડીક લોકવાયકા છે, પણ આપણે એવું કહીએ છીએ કે આથી રામાયણ યુગની અંદર રાવણ પાસે જે પુષ્પક વિમાન હતું, તો એ વિમાનનો આઈડિયા છે એ ભારતે આપ્યો છે। સૌથી પહેલું લાઈવ ટીવી, આપણે કહીએ કે લાઈવ ટેલિકાસ્ટ, એ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા કીધી ત્યારે સંજય છે ધૃતરાષ્ટ્રના જે સાથે હતા એને આશીર્વાદ આપે છે કે તું લાઈવ જે કુરુક્ષેત્રના મેદાનમાં જે થાય છે એ તું અહીંયા બેઠા બેઠા જોઈ શકીશ। તો કહેવાનો મતલબ કે આ બધું જ વિજ્ઞાન છે। હા, કદાચ આઈડિયા છે એ આપણા ધર્મગ્રંથોમાંથી મળ્યા છે। તો એમ ભારતે માત્ર આધ્યાત્મિક કે ધાર્મિક ક્ષેત્રે જ નહીં, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ એટલો જ પોતાનો ફાળો આપ્યો છે। હવે એ ફાળો કેવો છે અને કેવી રીતનો છે એ આપણે અહીંયા સાબિત કરવાનું છે કે માત્ર ભારતે આધ્યાત્મિક એટલે કે ધાર્મિક ક્ષેત્રે જ નહીં, પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારતે પોતાનો વારસો આપ્યો છે, પોતાએ અવનવી અદ્વિતીય ફાળો આપ્યો છે જેવું કોઈએ નથી આપ્યું। અને એ માટે પહેલું કે જે વૈદિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે ભારતની પ્રગતિ, વૈદિક વિદ્યા એટલે કે વાઢકાપણી, આપણે જે અત્યારના સમયમાં ડૉક્ટરો ઓપરેશન કરે છે, શરીર કાપી નાખે આખું અને પછી ઓપરેશન કરે, એ પદ્ધતિ આજથી ઘણા વર્ષો પહેલાં ભારતની અંદર હતી જ, નવું નથી। એ લોકોએ પણ આ વિદ્યા પ્રાપ્ત કરી હતી, દવાઓ વિશેનું જ્ઞાન, ઔષધિ વિશેનું જ્ઞાન એ લોકોને પણ હતું જ, અને એટલે કહે છે કે ભારત સાવ પછાત નથી, ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ હતો એ સમયે। હા, કાળક્રમે આજે આપણે છે બીજા ઉપર આધારિત થઈ ગયા છીએ, પણ એ સમયે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ એટલો જ આગળ હતો। તો આજે છે એ આપણે પહેલાં જોવાનું છે વૈદિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા, જોઈએ આપણે। તો પહેલું જ કહે છે વૈદિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સાની અંદર પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। જો પ્રાચીન સમયથી, ઘણા પહેલાના સમયથી ભારતે આ બે વિદ્યા ક્ષેત્રે, કઈ કઈ? વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અદ્વિતીય, જે બીજા કોઈ દેશે પ્રાપ્ત નથી કરી એવી સિદ્ધિ ભારતે પ્રાચીન સમયમાં જ હાંસલ કરી લીધી હતી। એના કેટલાક આ ક્ષેત્રે કેટલાક જેને કહેવાય કે મહાન જે છે એ વૈદિક શાસ્ત્રીઓ, એટલે કે આજે વાઢકાપની ને વૈદ્ય ક્ષેત્રે જે નિષ્ણાંત હતા એવા ચરક, સુશ્રુત અને વાગ્યભટ્ટે સંશોધનથી ઉચ્ચ શિખરો પણ સર કર્યા છે। વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે કયા ત્રણ વ્યક્તિ? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાગ્યભટ્ટે પોતે અવનવા સંશોધનો કરી અને ઉચ્ચ શિખરો સર કર્યા છે, કારણ કે એ સમયે તો કોઈની પાસે આવું જ્ઞાન હતું જ નહીં। આ લોકોએ આવું જ્ઞાન આપી અને એ સમયમાં સૌથી ઊંચી ટોચ ઉપર
એણે જે છે એ શિખરો સર કર્યા છે, પોતાનું નામ બનાવ્યું છે. તો બે મુદ્દા કે પ્રાચીન સમયથી જ ભારતે વૈદ્યક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ જે કોઈએ નથી કરી એવી સિદ્ધિ હાંસલ કરી. કયા ત્રણ વ્યક્તિ? તો ચરક, સુશ્રુત અને વાગ્યભટ્ટે નવ નવા સંશોધનો કરી પ્રાચીન સમયમાં ઉચ્ચ શિખરો પણ સર કર્યા છે. મહર્ષિ ચરકે શું કર્યું? તો મહર્ષિ ચરકે પોતે ગ્રંથ લખ્યો જેનું નામ આપ્યું ચરક સંહિતા. એણે જ લખ્યો અને એના નામ ઉપરથી જ નામ આપ્યું ચરક સંહિતા. એની અંદર એણે 2000 વનસ્પતિઓનું ઔષધિ તરીકે વર્ણન કર્યું છે. જો આપણા પ્રાચીન ભારતના ગ્રંથોમાં 2000 કરતાં વધારે વનસ્પતિનું તો ઔષધિ તરીકે વર્ણન છે. આપણે ક્યાંય બહાર કોઈ દવા લેવા જવાની જરૂરત જ નથી. આપણું ચરક સંહિતા ચરકે લખેલું એ એવું કહે છે કે ભારતની અંદર અલગ અલગ 2000 પ્રકારની વનસ્પતિ એવી છે જેનું ઔષધિ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને કોઈ પણ રોગ તમે નાબૂદ કરી શકો છો. હા, એની માટેનું જ્ઞાન, ઔષધિનું જ્ઞાન આપણને હોવું જોઈએ. આ જે છે એ આપણે ઓલા ટીકડા ખાઈએ છીએ, બરાબર, કારણ કે આપણને ઔષધિનું જ્ઞાન નથી. આપણે આપણું પ્રાચીન જ્ઞાન ભૂલતા ગયા. તમને એ ઘણી વખત ઉધરસ કે શરદી થઈ જાય ત્યારે તમારા દાદીમાં કહે છે કે ભાઈ તુલસીના પાન ને અરડુસીના પાન છે એ વાટીને પી જા, હળદર છે એનો ફાંકડો મારી જા, બધું સારું થઈ જશે. આ આપણું વનસ્પતિનું જ્ઞાન છે. તો ચરક કે પોતાની ચરક સંહિતામાં 2000 જેટલી વનસ્પતિનું છે એ ઔષધિ તરીકે વર્ણન કર્યું છે. વળી મહર્ષિ સુશ્રુતે શું કર્યું? તો મહર્ષિ સુશ્રુતે પણ એક ગ્રંથ લખ્યો એના જ નામ ઉપરથી સુશ્રુત સંહિતા. અને એની અંદર શલ્ય ચિકિત્સા ક્ષેત્રે, શલ્ય ચિકિત્સા એટલે વાઢકાપ જે ઓપરેશન છે, એની અંદર ધારદાર 127 સાધનોનો ઉલ્લેખ કર્યો. હવે એ 127 સાધનો કેવા હતા? જે માથાના વાળને પણ ઊભા ચીરી અને બે ભાગ કરી શકતા, એટલા તીક્ષ્ણ. તમે લોકો છે એ ડોક્ટરોના સાધનો જોજો, એટલા બધા તીક્ષ્ણ હોય કે તમે એનું જે આખું બોડીનું પોસ્ટમોર્ટમ કરે તો એ આમ પેનની જેમ જ પકડે, પણ આ રીતે આમ કરે તો આખી આખી બોડી છે એ ચીરાઈ જાય. તો આવા 127 સાધનો, તમારી ચોપડીમાં ઉલ્લેખ નથી એવા 127 સાધનો એ મહર્ષિ સુશ્રુતે ઓપરેશન માટે સુશ્રુત સંહિતાની અંદર નોંધ્યા કે આ 127 સાધનો દ્વારા જે છે એ તમે કોઈ પણ હ્યુમન બોડીનું છે એ ઓપરેશન કરી શકો છો. અને આમ જે છે એ ભારતે વૈદ્યક અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે પ્રગતિ ચાલુ કરી. તો પહેલી વખત 4 મુદ્દા, પ્રાચીન સમયથી જ ભારતે વૈદ્યક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી. ચરક, સુશ્રુત અને વાગ્યભટ્ટે છે એ સંશોધનના શિખરો છે એ સર કર્યા. ત્યારબાદ મહર્ષિ ચરકે કયો ગ્રંથ? તો ચરક સંહિતા. અને એની અંદર કેટલી વનસ્પતિ? તો કે 2000 જેટલી વનસ્પતિનું ઔષધિ તરીકે વર્ણન કર્યું. અને મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સાના ધારદાર 127 સાધનો કે જે માથાના વાળને પણ ઊભા ચીરી અને બે ભાગ કરી શકે એટલા તીક્ષ્ણ હથિયારોનું છે, એટલે કે સાધનોનું છે એ વર્ણન કર્યું છે. એટલું જ નહીં, ત્યારબાદ વાઘભટ્ટે છે એ વાગ્યભટ્ટ સંહિતા પણ ગ્રંથ લખ્યો હતો. જો માત્ર ચરકે અને સુશ્રુતે જ નહીં, ચરકે છે એ ચરક સંહિતામાં 2000 વનસ્પતિનું વર્ણન કર્યું, સુશ્રુતે છે એ 127 ધારદાર ઓપરેશનના સાધનો જે છે એની શોધ કરી, જ્યારે વાઘભટ્ટે છે એ વાઘભટ્ટ સંહિતા નામનો છે એ મહત્વનો ગ્રંથ લખ્યો હતો. ત્યારબાદ ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્યભટ્ટ સંહિતા એ દરેક ડોક્ટરો માટે આજે પણ એનો અભ્યાસ કરવો એ ખૂબ જરૂરી છે. આપણું શાસ્ત્ર તો એવું કહે છે કે જે ડોક્ટર આ ત્રણ ગ્રંથોનો અભ્યાસ કરી લે ને, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્યભટ્ટ સંહિતા, એ ડોક્ટરને છે એ કોઈ પણ રોગનું નિદાન, એના લક્ષણો તમે ન કે અને માત્ર નાડી જોવે ને ત્યાં જ એને ખબર પડી જતું, એટલું ઊંડું જ્ઞાન આપણા ઋષિમુનિઓએ છે એ આ ગ્રંથોની અંદર આપ્યું છે, જે અગાઉ કોઈ દેશ પાસે હતું નહીં. ત્યારબાદ પ્રાચીન ભારતના હિન્દુ ઔષધશાસ્ત્રમાં દવા બનાવવાની ઝીણવટ ભરી વિધિ અને એ દવાઓનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું હતું. માત્ર એ લોકોએ ગ્રંથ લખ્યા એવું નહીં,
दवा केवी रीते बनावी, कोई रोग होय तो ए रोग माटे दवा केवी रीते बनावी, तो ए दवा बनावानुं वर्णन पण आपणा हिंदू औषध शास्त्रनी अंदर छे। ए लोकोए एटले के आपणा ऋषि मुनिओए आपणा पूर्वजोए आपणने आपेलुं छे नानामां नानी दवा बनावानी रीत, अने साथे साथे कई दवा कया रोग माटे छे एनुं वर्गीकरण पण ए लोकोए करी लीधुं। तो विचारो के ए लोको पासे विज्ञाननुं केटलुं ज्ञान हशे। આપણે વિચારવાનું છે કે ભારતે વિજ્ઞાન ક્ષેત્રે સાધેલી પ્રગતિ, એમાં શલ્ય ચિકિત્સા અને વૈદિક શાસ્ત્ર, તો જો કેટલી પ્રગતિ છે, આજના લોકોને એ નથી આવડતું। ત્યારબાદ વાઢકાપ કરવા માટે, એટલે કે કોઈ જગ્યાએથી ઓપરેશન કરવું હોય, ચીરો પાડવો હોય, તો એ શું કરતા, એ સમયે તો યંત્ર ન હતા, પરિણામે વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ અટકાવી દેતા। અહીંયા છે આમ પ્યાલા આકારનો કડક પાટો બાંધી દે, જેથી કરીને આજુબાજુ છે એ લોહીનું પરિભ્રમણ અટકી જાય અને પછી એ અંગ જે જગ્યાએ છે એ કાપી અને જે છે એ ઓપરેશન કરી શકતા। તો ફરી એક વખત, પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી। ચરક, સુશ્રુત અને વાગ્યભટ્ટે છે એ સંશોધનથી શિખરો સર કર્યા। મહર્ષિ ચરકે છે એ 2000 જેટલી ચરક સંહિતાની અંદર 2000 જેટલી વનસ્પતિનું છે એ ઔષધિ તરીકે વર્ણન કર્યું। સુશ્રુતે છે એ સુશ્રુત સંહિતાની અંદર શલ્ય ચિકિત્સા ક્ષેત્રે ધારદાર 127 સાધનોનો ઉલ્લેખ કર્યો કે જે કેવા હતા, માથાના વાળને પણ ઊભા બે ભાગ કરી શકે। વાગ્ભટ્ટે છે એ વાગ્યભટ્ટ સંહિતા નામનો ગ્રંથ લખ્યો। આમ ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્યભટ્ટ સંહિતા દરેક ડોક્ટરો માટે આજે પણ એનો અભ્યાસ છે એ કરવો ખૂબ જરૂરી છે। પ્રાચીન ભારતમાં તો ભારતના હિન્દુ શાસ્ત્રમાં ઔષધોની અંદર દવા બનાવવાની રીત પણ વર્ણવવામાં આવી હતી। ત્યારબાદ વાઢકાપ કરવા માટે એ લોકો શું કરતા, તો કે પ્યાલા આકારનો પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ અટકાવી અને ઓપરેશન કરતા હતા। એટલું જ નહીં, એ લોકો પાસે કેટલું જ્ઞાન હતું જો, એની પછીના પેરેગ્રાફમાં તો બહુ ઊંડું જ્ઞાન કહે છે। પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, ભાંગી ગયેલા હાડકાને બેસાડી દેવા અને બહારથી શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થો કાઢવામાં પણ તેઓ નિપુણ હતા। હવે જો સારણગાસ, મૂત્રાશય, મોતિયો, પથરી, એના ઓપરેશન આજે પણ ડોક્ટરો છે એ સારામાં સારા યંત્રો દ્વારા કરે છે। હવે એ સમયે તો એ લોકો પાસે યંત્ર પણ ન હતા, એટલી ટેકનોલોજી પણ ન હતી, છતાંય એ લોકોનું જ્ઞાન કેટલું વિશાળ હશે કે એ સમયે, પ્રાચીન સમયમાં જ્યારે કોઈ સુવિધા નહોતી, ત્યારે એ પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, પછી કોઈ હાડકું ભાંગી ગયું હોય તો એને જોડી આપતા હતા અને કોઈ પદાર્થ છે એ બહારથી શરીરમાં ઘૂસી ગયો હોય તો ઓપરેશન કરી અને એને સફળતાપૂર્વક કાઢી પણ આપતા હતા। તો આ પણ એક પ્રગતિ હતી। ત્યારબાદ આપણને કહે છે કે જો કોઈના નાક કે કાન તૂટી ગયા હોય તો એ સમયના લોકો પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા। હવે આજે ભારતની અંદર પ્લાસ્ટિક સર્જરીના ડોક્ટરો માંડ માંડ મળે છે, અને મળે છે તો એ એવા નિષ્ણાંત નથી, જ્યારે આ લોકો તો એ સમયેથી પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા। કોઈ નાક કે કાન તૂટી ગયું હોય તો એની પ્લાસ્ટિક સર્જરી પણ તેઓ કરી આપતા હતા। વળી મૃત શરીર અથવા તો મીણના પૂતળા બનાવી વિદ્યાર્થીઓને છે એ ઓપરેશન એટલે કે વાઢકાપનું જ્ઞાન પણ આપતા હતા। એટલે કે પોતે જ માત્ર જાણતા એવું નહીં, શું કરે, કોઈ મૃત શરીર હોય, આજે કે મુન્નાભાઈ MBBSની અંદર કહે છે ને કે તુમકો શીખના હૈ તો અપની ખુદ કી બોડી લેકે આવ, અને ઓલા સર્કિટ પાસે બોડી મંગાવે છે, તો એમ એ લોકો પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય ને તો મેડિકલના છાત્રોને જે રીતે શીખવવામાં આવે એમ એ આખા બોડીને છે એ રાખી અને કયું અંગ ક્યાં છે, એનું ઓપરેશન કેવી રીતે કરાય, કઈ રીતે છે, કયા અંગનું ઓપરેશન થાય, એ બધું પ્રત્યક્ષ શીખવાડતા। અને જો કોઈ હ્યુમન બોડી ન હોય તો મીણનું પુતળું માણસ જેવું બનાવી અને કયું અંગ ક્યાં છે, કેવી રીતે એનું ઓપરેશન કરવું, ક્યાંથી ચીરો મૂકવો, એ તમામ પ્રકારનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને તેઓ આપતા હતા। વળી સૌથી અઘરા કહી શકાય પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો પણ તેઓ કરી શકતા હતા। હવે વિચારો પ્રાચીન સમયમાં એની પાસે કેટલું જ્ઞાન હશે કે આ સમયે પણ પ્રસૂતિ સમયના ઓપરેશનો છે એ ડોક્ટર એવું કહે છે કે સિઝરિંગ કરવું પડશે, જ્યારે એ લોકો છે એ જોખમીમાં જોખમી ઓપરેશન પણ સફળતાપૂર્વક કરતા। વળી એ સમયના લોકો છે બાળ રોગ અને સ્ત્રી રોગના પણ શું હતા, તો કે નિષ્ણાંત હતા, અને તે પોતે જ રોગના શું કહેતા,
લક્ષણો પણ કહેતા. આજે તો આપણે ડોક્ટર પાસે જઈએ તો આપણે કહેવું પડે, આપણને પૂછે શું થયું. એ લોકો પાસે કેટલું વિશિષ્ટ જ્ઞાન હશે કે એ લોકો છે એ પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશન પણ કરતા, બાળ રોગ અને સ્ત્રી રોગના નિષ્ણાંત પણ હતા અને રોગ વિશેના લક્ષણો પણ આપણને કહેતા હતા. વળી પ્રાચીન ભારતમાં છે એ માત્ર મનુષ્ય એટલે કે વ્યક્તિ માંદો પડે તો એની માટેના રોગનું નિદાન નહોતું, પણ પ્રાચીન ભારતની અંદર ભારતે એટલી બધી પ્રગતિ કરી કે પ્રાણીઓના રોગ ઉપર પણ કેટલાક ગ્રંથો લખાયા, જેમાં અશ્વશાસ્ત્ર અને હસ્તીશાસ્ત્ર. અશ્વ એટલે ઘોડાઓ માટેનું શાસ્ત્ર અને હસ્તી એટલે કે હાથીઓ માટેનું શાસ્ત્ર. જો પ્રાણીઓને રોગ થયા હોય તો એની માટે કેવું નિદાન, ત્યાં સુધી છે એ આપણા પ્રાચીન ઋષિમુનિઓએ છે એ વિચાર્યું છે, માનો કેટલી પ્રગતિ કરી છે અને એની માટે પણ ગ્રંથો લખાયા છે. એમાં શાલિહોત્રનું છે એ અશ્વશાસ્ત્ર સૌથી જાણીતું છે અને વાગ્યભટ્ટે પણ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો છે. આમ આપણે એવું કહી શકીએ કે ભારતે પ્રાચીન સમયથી જ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. જો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. પહેલા વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ, ચરક સુશ્રુત અને વાગ્યભટ્ટે છે ઉચ્ચ શિખર સર કર્યા, ચરક સંહિતાની અંદર મહર્ષિ ચરકે 2000 વનસ્પતિનું વર્ણન, મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં 127 ધારદાર સાધનોનું વર્ણન, વાગ્ભટ્ટે છે વાગ્ભટ્ટ સંહિતા રચી, પછી ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ્ટ સંહિતાનો અભ્યાસ દરેક ડોક્ટરે કરવો જરૂરી છે, પ્રાચીન ભારતના હિન્દુ ઔષધશાસ્ત્રની અંદર દવા બનાવવાની રીત અને એનું વર્ગીકરણ છે, ત્યારબાદ એ લોકો ઓપરેશન છે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવીને કરતા હતા એવું જ્ઞાન ધરાવે છે, એ સમયના લોકો છે પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, ભાંગી ગયેલા હાડકા બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થને કાઢી આપવા વગેરે બાબતમાં પણ નિપુણ હતા. ત્યારબાદ તૂટેલા નાક અને કાનની પ્લાસ્ટિક સર્જરી પણ કરી શકતા હતા, મૃત શરીર કે મીણના પૂતળાઓ દ્વારા વિદ્યાર્થીઓને છે શિક્ષણ પણ આપતા હતા, પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો પણ કરતા હતા, તેઓ બાળ રોગ અને સ્ત્રી રોગના પણ નિષ્ણાંત હતા અને રોગના લક્ષણ પણ કહેતા હતા. માત્ર મનુષ્યના નહીં પણ પ્રાણીઓના રોગ પર જે છે એ પણ એણે ગ્રંથો લખ્યા, જેમ કે અશ્વશાસ્ત્ર અને હસ્તીશાસ્ત્ર, જેમાં શાલિહોત્રનું કયું છે તો કે અશ્વશાસ્ત્ર જાણીતું છે અને વાગ્ભટ્ટે નિદાન ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો તો કે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો છે. જો આમાંથી એક વાક્યના પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડવા જોઈએ. હવે આપણે બીજું જોવાનું છે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે સાધેલી પ્રગતિ. બીજો પ્રશ્ન શું કહે છે, જેનાથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની બધી જ શોધ ભારતમાં થઈ છે. હવે આખી દુનિયાનો વ્યવહાર તમે જો નાનામાં નાની બાબતમાં ગણિત આવે છે, તો એ ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે અને એ ગણિત ક્ષેત્રે ભારતે સૌથી અગત્યની શોધ આપી છે. કઈ કઈ? ભારતે દુનિયાને શૂન્યની શોધ આપી, દશાંશ પદ્ધતિની શોધ આપી, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી અનેક શોધ આપી છે. તો આપણને પ્રશ્ન એવો પૂછાય, ભારતે કઈ કઈ શોધ આપી છે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે? તો શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખાગણિત, વૈદિક ગણિત વગેરે જેવી અનેક શોધ ભારતમાં જ થઈ છે. વળી શૂન્યની શોધ પણ આર્યભટ્ટે કરી હતી. ગણિતમાં જે છે એ શૂન્ય સૌથી ઇમ્પોર્ટન્સ છે, તો એની શોધ પણ ભારતમાં કોણે કરી છે તો કે આર્યભટ્ટે કરી છે. વળી આંકડા પાછળ શૂન્ય લગાવીને લખવાની પદ્ધતિના શોધક ગુત્સમદ હતા. આ ખાસ યાદ રાખજો, જે આંકડો છે એક, આપણે શૂન્ય છે એ હંમેશા આગળ લખીએ છીએ બરાબર, પણ આંકડાની પાછળ શૂન્ય લગાડવાની પદ્ધતિ એ કોણે શોધી તો કે એ ગુત્સમદ નામના વ્યક્તિએ શોધી. અને જ્યારે એણે એમ કીધું ને કે આંકડાની પાછળ પણ જે છે એ શૂન્ય લગાડી શકાય અને સંખ્યાની કિંમત વધારી શકાય છે, એ પછી આપણા વૈજ્ઞાનિકોએ, આપણા ગણિત શાસ્ત્રીઓએ શૂન્ય એકની આંકડાની પાછળ, એકની પાછળ 53 શૂન્ય, કેટલા? તો કે આવા 53 શૂન્ય લગાડવાથી બધી સંખ્યાની શોધ કરી હતી. જેમ તમે કહો છો ને એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ,
10 કરોડ ખર્વ નિખર્વ શંકુ નિશંકુ બરો જલ્દી મહાજલ્દી આવા જે તમે કહો છો એમ ગણો છો ને એવા 53 શૂન્ય લગાડવાથી જેટલી મળે ને એ બધાનું વર્ણન એ સમયના ગણેશ તજ્ઞોએ કર્યું હતું. તો જો કહે છે કે ત્યારબાદ એકની પાછળ 53 શૂન્ય લગાડી અને મળતી સંખ્યાની શોધ એ પણ ભારતમાં થઈ હતી. વળી મોહેંજોદડો અને હડપ્પાની અંદર તોલમાપ માટે દશાંશ પદ્ધતિનો ઉપયોગ થતો. જો આપણે કેટલી દશાંશ પદ્ધતિ એટલે શું, 1/10 ને એવું તમે કહો છો ને એ દશાંશ પદ્ધતિ, કે 2/5 આને દશાંશ પદ્ધતિ કહેવાય. તો એ દશાંશ પદ્ધતિની અંદર તોલમાપ કરવાની પણ શરૂઆત ક્યારે થઈ ગઈ હતી, મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિમાંથી થઈ ગઈ હતી. અને આ જે દશાંશ પદ્ધતિથી તોલમાપ કરવાની પદ્ધતિ છે એ કોણે શોધી હતી, તો કે મેઘા તિથિ નામના વ્યક્તિએ. એનો મતલબ દશાંશ પદ્ધતિના શોધક કોણ છે, તો મેઘાતિથિ નામના વ્યક્તિ. ખાસ યાદ રાખજો, શૂન્યની શોધ આર્યભટ્ટે, શૂન્ય આંકડા પાછળ શૂન્ય મૂકવાની પદ્ધતિ ગુત્સમદ, આંકડા પાછળ કેટલા શૂન્ય લગાડીને બનતી સંખ્યાની શોધ થઈ ભારતમાં, તો કે 53 શૂન્ય. મોહેંજોદડો અને હડપ્પામાં કઈ પદ્ધતિથી તોલમાપ થતું, દશાંશ પદ્ધતિથી. આ દશાંશ પદ્ધતિના શોધક કોણ, તો કે મેઘાતિથિ. ત્યારબાદ ગણિત શાસ્ત્રમાં ભાસ્કરાચાર્યએ સૌથી મોટું નામ, આ અંડરલાઈન કરજો, ઘણી વાર એક વાક્યમાં પૂછાય છે. ભાસ્કરાચાર્યએ 1150ની સાલમાં, ઘણું પ્રાચીન, 2 ગણિતમાં ગ્રંથ લખ્યા, એક લીલાવતી ગણિત અને એક બીજગણિત નામના 2 ગ્રંથો લખ્યા. ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછાય છે લીલાવતી ગણિત કઈ સાલમાં લખાયો, તો 1150માં. તમને એવું પૂછાય લીલાવતી ગણિત નામનો ગ્રંથ કોણે લખ્યો, તો ભાસ્કરાચાર્યએ. અથવા તમને એવું પૂછાય ભાસ્કરાચાર્યએ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે ક્યાં 2 ગ્રંથો લખ્યા, તો એક લીલાવતી ગણિત અને બીજું બીજગણિત. બરાબર. ત્યારબાદ શું કહે છે, એ હવે હું ચાલુ લેક્ચરે અહીંયાથી લખું છું, તમારે ધ્યાન આપવાનું છે. ત્યારબાદ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે જોઈએ તો ભાસ્કરાચાર્યએ, તમારી ચોપડીમાં જો લખ્યું છે, ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના છે એ ગ્રંથો લખ્યા. અને ત્યારબાદ તેમણે, એટલે કોણે, ભાસ્કરાચાર્યએ, તો કે સરવાળા, બાદબાકી, ત્યારબાદ છે એ નું પણ સંશોધન કર્યું. બરોબર. ત્યારબાદ શું કહે છે કે બ્રહ્મગુપ્તે, કોણે, બ્રહ્મગુપ્તે, આ બધું ગણિત શાસ્ત્રની પ્રગતિ આવશે. બ્રહ્મગુપ્તે પણ જે છે એ સમીકરણના પ્રકારો આપ્યા. તમે આજે સમીકરણ આધારિત જે દાખલા ગણો છો ને એના શોધક કોણ છે, ગણિત શાસ્ત્ર છે એટલે બ્રહ્મગુપ્ત નામના વ્યક્તિ આપ્યા. ત્યારબાદ આપસ્તંભે સુલ્વસૂત્ર, સુલ્વસૂત્રમાં વેદીના માપ આપ્યા. વેદી એટલે શું, આપણે જ્યારે આપણા ઘરે હવન કરીએ ત્યારે જે કુંડ બનાવીએ ને એને વેદી કહેવાય. એ વેદીના માપ પણ અલગ અલગ હોય. એ કોણે આપ્યા, આપસ્તંભે. શેમાં આપ્યા, તો કે સુલ્વસૂત્રમાં. આ પણ ભારતે સાધેલી પ્રગતિ છે. ત્યારબાદ આર્યભટ્ટના, આર્યભટ્ટના ગ્રંથ કયો, આર્યભટ્ટીયમ, આર્યભટ્ટીયમમાં પાઈનું મૂલ્ય, પાઈનું મૂલ્ય કેટલું નક્કી કરવામાં આવ્યું, તો કે 22/7 એટલે કે 3.14 નક્કી થયું. તો જો
आ पाई नु मूल्य 3.14 छे के 22 सप्तमांश छे ए पण आर्यभट्टे भारतना आर्यभट्टे आर्यभट्टीयम नामना ग्रंथनी अंदर छे ए कीधु हतु। त्यारबाद गोलकना परिघ अने व्यासना गोलकना परिघ अने व्यासनो गुणोत्तर ने दर्शावतो अचलांक पण पाई छे। गोलकनो परिघ परिघ अने व्यासनो गुणोत्तर दर्शावतो अचलांक पाई छे। आउ पण कोणे साबित कर्युं? तो के आर्यभट्टे एवुं पण साबित कर्युं के गोलकनो परिघ अने व्यासनो गुणोत्तर एटले शुं आवे? तो के पाई आवे छे। ત્યારબાદ તેણે છે એ અષ્ટાંગ પદ્ધતિ શોધી। આ અષ્ટાંગ પદ્ધતિ એટલે શું એ તમે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। અષ્ટાંગ પદ્ધતિ એટલે તેમણે ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળા પછી બાદબાકી પછી ઘનમૂળ પછી વર્ગમૂળ જેવી આઠ પદ્ધતિઓ આપી જેને જેનો ગણિતમાં બેઝ છે। આ બધી બેઝિક પદ્ધતિઓ છે, ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી ઘનમૂળ વર્ગમૂળ। આ તો તમને ગણિતમાં આવડવું જ જોઈએ। તો આવી જે આઠ પદ્ધતિ છે એ પણ આર્યભટ્ટે ભારતમાંથી આપી ત્યારબાદ, અને એટલે જ આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા પણ કહેવાય છે। તો ગણિત શાસ્ત્રના પિતા આર્યભટ્ટ। આ આઠ પદ્ધતિ પ્લસ શૂન્યની શોધ પ્લસ પાઈની કિંમત પછી એને છે ગોલકના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચલાંક પાય આપ્યો, અને આટલી બધી મહત્વની શોધો કરી પરિણામે ગણિત શાસ્ત્રના પિતા એ કોને કહેવાય છે? તો કે આર્યભટ્ટને કહેવાય છે। આ ઉપરાંત તેમણે એક બીજો ગ્રંથ પણ લખ્યો, દસ ગીતિકા અને આર્યભટ્ટીયમ। એણે બીજા બે ગ્રંથો પણ લખ્યા ગણિતમાં, કયા? તો કે દસ ગીતિકા અને આર્યભટ્ટીયમ। તો ગણિત શાસ્ત્ર ક્ષેત્રે ભાસ્કરાચાર્ય એ પૂછે તો લીલાવતી ગણિત અને બીજ ગણિત, જ્યારે આર્યભટ્ટે પૂછે તો દસ ગીતિકા અને આર્યભટ્ટીયમ નામના ગ્રંથો લખ્યા। અને આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું પણ તેને સંક્ષેપમાં વર્ણન કર્યું છે। આમ ભારતે છે, અથવા ભારતના જે સંશોધકો છે, એણે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ હાંસલ કરી છે। તો આમ અહીંયા આપણું ગણિત શાસ્ત્ર ક્ષેત્રે સાધેલી પ્રગતિ પણ પૂરી થાય। અહીંયાથી તમને એક વાક્યના પ્રશ્ન પણ પૂછે કે મેઘાતિથિએ શેની શોધ કરી? તો દશાંશ પદ્ધતિ, ગુત્સમદે, તો કે એકની પાછળ શૂન્ય મૂકવાની રીત, આંકડાની પાછળ શૂન્યની શોધ કોણે કરી? તો કે આર્યભટ્ટે કરી। ત્યારબાદ આપણને એવું પૂછે કે પાઈનું મૂલ્ય કયા ગ્રંથમાં છે? તો આર્યભટ્ટીયમ। કેટલું છે? તો 22 સપ્તમાંશ અથવા 3.14। ગોલકનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તરનો અચલાંક પાય આવે છે એવું કોણે સાબિત કર્યું? તો કે આર્યભટ્ટે। ગણિત શાસ્ત્રના પિતા કોણ છે? તો કે આર્યભટ્ટ। ત્યારબાદ અષ્ટાંગ પદ્ધતિ કોણે આપી? તો પણ આર્યભટ્ટ। અષ્ટાંગ પદ્ધતિમાં કોનો કોનો સમાવેશ થાય? તો ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, ઘનમૂળ, વર્ગમૂળ વગેરેનો સમાવેશ થાય। આર્યભટ્ટે ગણિત શાસ્ત્રમાં કયા ગ્રંથ લખ્યા? તો દસ ગીતિકા અને આર્યભટ્ટીયમ। ત્યારબાદ બ્રહ્મગુપ્તે શેનું પ્રદાન આપ્યું? તો કે સમીકરણના પ્રકારો દર્શાવ્યા। આમ જે છે એ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે ભારતે અદ્વિતીય પ્રગતિ હાંસલ કરી છે। તો અહીંયા આપણે બે પ્રશ્નો રાખ્યા વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ છે એ નેક્સ્ટ પીરિયડમાં આપણે આપણો પાઠ છે એ પૂરો કરશું। હા, દરેક વિદ્યાર્થીઓએ આ પ્રશ્નો કમ્પલસરી લખવાના છે અને કમ્પલસરી પાકા કરવાના છે। બહુ મોટા એમ બી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો। તો અહીંયા સુધી રાખીએ છીએ। અસ્તુ, આભાર। હું ઘડી આમ નામ રાખું છું, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો। ઓકે, થેન્ક યુ।